तारे ना पाड़वानी हूँ जरूरत ही दामिनी ने। अरे मैं क्या ना पाड़ी, एने पहला कीधु के मारे जाऊ छे, तो मैं कीधु वांधो नहीं तू जई आव, तो एने एवुं कीधु के तमारे पाछळथी कान भरवा छे ने, एटले तमे मने जावानी हा पाड़ो छो, हवे मारे नथी जाऊ, तो हुं शुं करूं आमां। तारे छे ने छानु मनु रहेवानुं छे। छानु मनु एटले हवे के 24 કલાક થોડી ચૂપ રહેવાય અશોક, જરૂર હોય ત્યાં તો બોલવું પડે ને। આ દરરોજ ને દરરોજ કેમ માથાકૂટ થાય છે, કઈ ખબર નથી પડતી। ખબર જ છે ભાઈ, કે દામિની ના હિસાબે થાય છે, દામિની નો જીપડો છે આવડો, આખા ગામ માં આટો મારી ને આવે ને તોય વધે એમ છે। અને તારો જીપડો કેવડો છે ઈ જો ને। એટલે શું કહો છો તમે? એટલે એમ હું કઈ ને કે તુંય બોલે છો ને એમ, તમારા કરતા ઓછું બોલું છું, તારો જીપડો કેવડો છે એ હવે છે ને લગ્ન ના બાવટે ના લખાવ્યા હોય ને ત્યારે લખાવી લેવાનું હોય હારો હાર, આ પછી પાછળથી કોઈ ન કે। હું કહું જો આપણે હારે રહેવાનું છો, આમ બગડાટી નહીં બોલાવતા। હા તો તમે છે ને દામિની ને કહી દો, પોતે તો આવડી છે પણ જીભડો આવડો છે, એવું ન બોલાય, એવું ન બોલાય, ભલે જેવડી હોય એવડી પણ કેટલી સંસ્કારી છે। બસ માણસો નો આ જ નિયમ છે, પોતાની બૈરી સિવાય આખી દુનિયા સારી લાગે બોલો। એમાં એવું છે ને, હું કેવું તને હવે, એ તો તને પાછું ખોટું લાગી જાય। તમે હું કેવાના, મને ખબર છે કે તમારી પાસે કાંઈ બોલવા જેવું નથી। હું કાંઈ બોલવા જેવું નથી, હું આ ઘરનો વડીલ છું બરોબર, અને બે છે ને સમજીને રહેજો, નકર છે ને બેના બાપની ઘરે મોકલી દે। ઓહ બાપવાડી, બસ આ બે શબ્દ સાંભળી શું લીધા, તમે તો માથે ચડી બેઠા। એટલે હું કાંઈ રમત નથી કરતો। તમે સાચું બોલો છો? તે સાચું જ બોલું છું ને। એટલે ઠેક, મને તો એમ કે તમે મસ્તી કરો છો, સારું હવે હું ધ્યાન રાખીશ। ધ્યાન રાખાય વાળી, માંડ માંડ આજ રજા રહી હોય ત્યાં તમારી ચોપડી ખોલીને અહીંયા આવી જાવ। તમે તો તોય સારા નસીબ લખાવીને આવ્યા છો, અઠવાડિયામાં એક દિવસ તો રજા મળે છે, અમારે તો રજા જ ન હોય। અને જો તારો ભાઈ નો કેનો ફોન આવે એટલે હું બધું કહી દેવાનો છું। ના હો, મારા ભાઈને કઈ ન કહેતા, હવે હું નહીં બોલું। હા બસ એમ, અને વળી તારી નાની બેન છે એમ રહ્યો ને? હા બસ હું નાની બેન સમજું છું, એ મને મોટી બેન સમજે છે નહીં, એટલે મારે નહીં ભેગું થાય એની આરે। જો બધી આંગળી હરખી ન હોય બરોબર, હરખી કરવા માટે છે ને કાપવી પડે, એમ તું છે ને બહુ અભિમાની ને એવી ગુસ્સાવાળી છો, એટલે એના માપમાં રહી જવાય। લે તોય હું ગુસ્સાવાળી છું, હું અભિમાની છું ઈ કાઈ નહીં, ઈ તો બહુ હારી છે। એ બહુ હારી હોય ને તો આવે છે ને વહુ બટા દીકરી જેવા જ કહેવાય, હવે બધું કામ એની પાંચ કરાવી લેજો। તે પણ સા એને કહો ને વહુ બટા સા લાવો ને કેવી હારી સા કરીને મને પીવરાવે, એ તમારા વહુ બટા છે ને ખાલી કિચન માંથી અહીંયા પહોંચાડે છે, બનાવું હું જ છું। આમાં કાક તો કરવું જ પડશે હો એવું લાગે છે। આ તમારે જે કરવું એ કરો, તમારો ફેસલો મને સંભળાવી દેજો। હમ હવે મારે હું સંભળાવું, હું શું હું? આવો આવો નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। કેમ છે બેન? બસ હો, બધું સારું છે, તમારે કેમ છે? મારી દામીની તબિયત સારી છે? હા સારી છે હો। એ આવવાની હતી મારી ઘરે, એના પિયર તો આવી નહીં, એટલે મને ચિંતા થઈ કે આ મારી દામીની કેમ નહીં આવી હોય। તમે મને સવાલ પૂછો છો કેમ? તમારી દીકરી છે, તમને ખબર નથી કે એના લખણ કેવા છે? એ પણ કેવા એટલે એને મેં મોટી કરી છે, મને બધી ખબર હોય મારી દીકરી કેવી છે એમ। હા ખબર હોત ને તો તમે મને પૂછત નહીં કે આજ આવવાની હતી તો કેમ ન આવી, અવળ ચંડાઈ છે એની બધાયમાં। અરે પણ હવે એ નાની છે, હવે કંઈક આમ તેમ બોલાઈ ગયું હોય, એમાં થયે શું ગયું? એ દીકરી છે ને જ્યારે પરણીને કોકના ઘરની વહુ બનતી હોય ને ત્યારે એ નાની ન હોય, એ દીકરીમાંથી સ્ત્રી બની હોય। વાત કરો છો, મને કહો છો કે એ નાની છે તો પરણાવી હું કામ? અરે તમારી દીકરી હોય એની જગ્યાએ અને ઈ એના હારે ગઈ હોય અને આવું તમારે વેવાએ કીધું હોય તો તમને કેમ થાય? હા તે પણ હું હમણાં તમને એની અવળચંડાઈની વાત કરું તો તમને એમ લાગશે કે આવું કેમ કર્યું એણે। તમે કંઈક અવળી વાત કરી હોય એટલે એ અવળચંડાઈ જ કરે ને, જેવા સાથે તેવા। લ્યો અવળી વાત, હવે સાંભળો તો, એણે મને એમ કીધું કે મારે આજે પિયર જવું છે, મારો ભાઈ હોસ્પિટલમાં છે એટલે, અને મેં કીધું કે હા જા, મારી મોટી વહુએ કીધું કે હા જા, તો કે લે મને ખબર છે કે તમે મને હુકામ મોકલી દો છો એટલે હું જાઉં ને, એટલે તમારે એકબીજાના કાન ભંભેળણી થાય ને એટલા માટે, અને તમને એમ થાય કે લ્યો આ ટળી અહીંયાથી, એટલે મને અહીંયાથી કાઢવા માટે તમે હા પાડો છો, સાચું કે જો આવું હોય? એવું હોય નહીં, અને એણે એવું કહ્યું, પણ એમાં એમ હોય પહેલાં તમે એને ઘણી ના પાડી હશે કે કાંઈ નથી જવું, અને પછી તમે આ પાડી હોય
એટલે એનો વિચાર ફરી ગયો, એને મૂડ ન હોય જવાનો, તો પહેલા જ તમારે આ પાડી દેવાય ને, એવું જ થયું હોય, બોલો એવું થયું હતું? એ ના, તમે તો છે ને કાંઈ વાત જાણો ને જૂણો નહીં, અને તમે પહેલેથી છે ને બધા આમ નક્કી કરી લો કે આમનું આમ થયું હશે. તમે એને જ પૂછજો કે તે તારી સાસુને પૂછ્યું તું તો સાસુએ શું કીધેલું, મોટી વહુએ શું કીધેલું, તારી જેઠાણીએ શું કીધેલું, અમે હાથ પાડેલી એ તૈયારી થઈ ગઈ હતી લ્યો ને, બધું પહેરી હારીને અને પછી જવાનું કીધું ને, તો એ કે મને ખબર જ છે કે હું કામ મોકલો છું, અવળી જ છે એ. જો બેન, આમાં છે ને એ મારી દીકરી હોય કે તમારી દીકરી હોય, અને આવું બધું છે ને હરેક ઘરમાં હોય, આને બહુ છે ને માથે ન ઉઠવાનું હોય. તો હું તમને એ જ કહું છું કે તમારે એને પૂછવાનું કે તારા ઘરમાંથી બધાએ હા પાડી તો તું કેમ ન આવી, એમ તમારે પૂછાય. બાકી મારા ઘરમાંથી તો ના છે જ નહીં, જો વાર તહેવારે એ લોકોને જવું હોય ને તો હું અહીંયા સંભાળી લઉં, પણ હું કોઈને ના ન પાડું. સારું, તો એ તો તમારી સારી મહાનતા કહેવાય કે તમે તમારી વહુને વાર તહેવારે ગમે ત્યારે જવા દેશો, નકર આ સમયમાં તો બધી હાઉ છે ને વાર તહેવારે ક્યારેય જવા જ ન દે ને પિયર. અમને ખબર છે કે અમારી હાઉ નહોતી જવા દેતી ને તો અમારો કેવો જીવ બળતો, એટલે હું એ લોકોને ના ન પાડું. હા, મારો જરા સ્વભાવ આકરો ખરો, પણ હાવ એવો નહીં, હું જવા જ દઉં. ના ના, તમારો સ્વભાવ સારો છે એટલે જ મેં તમારી ઘરે દીકરી દીધી હોય, કાંઈ હાવા કાંઈ હોના નળિયા જોઈને તો કાંઈ દીધી ન હોય. હાલો દામિનીને કહેજો તાર પપ્પા આવ્યા હતા, સમજ્યા? અને સે તો બધાય મજામાં છે ને દામિની? એ બધાય મજામાં છે, તમે કોઈની ઉપાધિ નહીં કરો, અને આવ્યા છો તો ચા તો પીને જાઓ. ચા પી મારે ઉતાવળ છે, હાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. એ હારું, જય શ્રી કૃષ્ણ. લ્યો, દીકરીનું જ ઉપરાણું લે, પણ એમ ન ખબર પડે કે હા દીકરીમાં કંઈક તો વાંક હશે, અને પાછા કે મારી દીકરીને હું ઓળખું છું, તો એ ત્યાં ઘરે એવું કરતી જોઈ ને તો જ અહીંયા કરતા શીખે. પાપી. હા દામિની. શું કરો છો? બસ કંઈ નહીં, જો આટલા વાસણ ચડાવીને રસોઈ કરવાની તૈયારી કરું છું. કેમ, શું કામ હતું? એક કામ કરો, હા એક વાટકી લૂછી લો ને પછી તમે આરામ કરો, રસોઈ હું બનાવી નાખીશ. શું? ના સંભળાયું. કે શોકિંગ વાળું હતું. શું શોકિંગ વાળું હતું? પાછું બોલ ને. તમે આરામ કરો, રસોઈ હું બનાવી નાખીશ. સાચે? હા. અરે વાહ, થેન્ક યુ. આજે છે ને ખરેખર મારા પગ બહુ જ દુખતા હતા, હું વિચાર જ કરતી હતી કે ઊભો ઊભો રસોઈ કેવી રીતે કરીશ, પણ જો તને કહેત ને તો તું ગુસ્સો કરત, એટલે હું કંઈ બોલી જ નહીં. સારું, દાળ ભાત શાક અને રોટલી આ ચાર વસ્તુ બનાવી નાખજે, બાકી બધું પછી હું એડજસ્ટમેન્ટ કરી લઈશ. થેન્ક યુ. હા, એક મિનિટ ભાભી. વળી શું થયું? શું બનાવવાનું છે? દાળ ભાત શાક રોટલી, જે રોજ બને છે. રોજ બને છે? રોજ હું બનાવું ને ત્યારે દાળ ભાત શાક રોટલી બને છે, બાકી તમારે બનાવું ને ત્યારે શાક રોટલી સિવાય કાંઈ નથી બનતું. હું છે ને તમારી પરીક્ષા કરતી હતી કે તમે શું કહો છો, તમારે તો છે ને જોઈ તો જડી ગયું. અહીં આવીને મેં કીધું કે ભાભી હું બનાવી નાખીશ, આમ તો મનમાં લાડો ફૂટતા હશે નહીં, કે ચાલો હાશ આવી હવે બનાવી નાખશે, હું આરામ કરીશ. અરે પણ તો શું થઈ ગયું, તે કીધું ને સામેથી કે હું બનાવીશ એમ, મેં તને ક્યાં બોલાવી દામિની કે તું મને હેલ્પ કરે એમ? હું એ જ કહું છું, હું છે ને ચેક કરતી હતી કે તમે શું કહો છો, તમારે બનાવવું જ હોત ને તો તમે કહી દેત ને કે ના ના દામિની રેવા દે હું બનાવી નાખીશ. પણ તું છે કોણ ચેક કરવા વાળી? તું છે કોણ? તમારી દેરાણી છું હું. દેરાણી જેવું કઈ લાગતું તો નથી મને. એના માટે છે ને પેલા જેઠાણી બનવું જોઈએ, જેઠાણી બનીને નાની દેરાણી હોય ને એને સાચવવી પડે નાની બેનની જેમ. પ્લીઝ પેલા છે ને નાની બેન થતા શીખો, મેં તને બોલાવી નથી, તને કઈ કીધું નથી, તો તું સામેથી આવે છે, એટલી હેલ્પ કરવાની તીવ્ર ઈચ્છાઓ બતાવે છે, અને જેવી હું જાઉં છું તો તું મારી ફિરકી લે છે. તમારે છે ને કામ કરવું જ નહોતું, બાનું હતું બધું. હા તો છે ને હું કહું કે બસ સીધા ભાગી ગયા. થઈ ગયું, પતી ગયું, હવે તું બનાવે છે કે હું બનાવું? તમારે શું કરવું છે? મને ખબર જ છે તારી રસોઈમાં કોઈ લઈ લેવાનું નથી, હમણાં બનાવીશ ને તો કોઈ ખાસે પણ નહીં, એના કરતા હું બનાવું ચાલ. એટલે તમે કેવા શું માંગો છો, મને રસોઈ બનાવતા નથી આવડતું એમ? હું ખરાબ બનાવું છું? પૂછેલું આદિને, આદિ છે ને મારા હાથ સિવાય કઈ ખાવાનું ખાતા જ નથી, હું બનાવું ને એ જ ખાય. હા ખબર છે ને, જ્યારથી આવી છે ત્યારથી તું જ બનાવીને તૂટી પડે છે ને, અમે તો ક્યાં ઘરમાં કઈ કામ કરીએ જ છીએ. હા સંભળાવી દો, મને ખબર જ હતી તમે આવું જ કહેશો એમ, તમને તો કેમ કઈ કામ કરું એવું દેખાય છે ને, કચરા પોતા વાસણ કપડાં બધું જ કામ કરું, કપડાં સુકાઈ આવું, કપડાં નીચે લઈ આવું,
પછી કપડાને ઇસ્ત્રી હોતી કરી નાખું પણ નહીં, આ કઈ દેખાતું જ નથી, પોતે ખાલી વાસણ ત્રણ ચાર શ્વાસ હા શ્વાસ લઈ લે, પોતે ત્રણ ચાર વાસણ લૂછી લીધા એટલે લે હું કામ કરું છું. હા પણ તો દેખાડ ને કે તને કેવી રસોઈ કરતા આવડે છે, આ રસોડું અને આ બધી વસ્તુઓ હું પણ જોઈશ ને કે તને કેવી રસોઈ આવડે છે. એ એ એ રસોઈ ના થાય એના માટે છે ને રસોઈ બનાવવી પડે. તો બનાવ. શું કામ બનાવ? તમે કીધું ને એટલે હું રસોઈ નહીં જ બનાવું, મને ખબર છે તમે બહુ આળસુડા છો, હવે હું રસોઈ નહીં જ બનાવું. હા તો કાઈ નહીં જાય. કાઈ નહીં, ન બનાવતી, આવડતી હોય તો બનાવે ને, મને તો ખબર જ હતી, એટલે જ મેં કીધું તું કે દામિની તું રસોઈ બનાવ, હું જાઉં છું. અરે વાહ, હવે આ મારી પરીક્ષા લેવાવાળું તમે કોણ? તારી જેઠાણી. જેઠાણી? પેલા જેઠાણી બને તો ખરા. મારે નથી બનવું, તને આવડતું હોય તો હા પાડ, નહીં તો ના પાડ. મને છે ને બધી રસોઈ બનાવતા આવડે છે, આમ જો છત્રી. ફાકા ફાકા ફોજદારી બંધ કરી દે. ભલે ફાકા ફોજદારી તો ફાકા ફોજદારી, હા ઘરમાં કંઈક તો કરું છું, તમારી જેમ નથી ખુરશી પર બેઠી રહું શાંતિથી ટીવી જોયા કરું, ફોનમાં ઘુમેડા કરું, આ નેટ તમારા હાટું કરે એવું લાગે છે ઘરમાં વાઈફાઈ. બોલી લીધું? નહીં. જાવે ઠોઠડી, હું રસોઈ કરું, મારે મોડું થાય છે. ઠોઠડી? મને ઠોઠડી કીધું તમે? હવે તો હું નહીં જાઉં, હવે હું અહીંયા જ ઊભી રહીશ, જોઉં છું તમે કેમ રસોઈ બનાવો છો. અને હા, રસોઈ બનાવવાનું તો નામ જ નહીં રહેતી. અરે રસોઈ તો હું જ બનાવીશ, હું જોઉં છું કે આજે મને કોણ રોકે છે રસોઈ બનાવવાથી. સારું બનાવ. હા તો મારો તો મારા ઉપર જ પડ્યો. એ હું રસોઈ નહીં બનાવો, તમે કીધું કેમ મને રસોઈ બનાવવાનું ઉભાર્યું?